અમદાવાદના આંગણે આયોજિત અભૂતપૂર્વ મહાશિવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદના થલતેજ ખાતે આવેલા ગણેશ ગ્રાઉન્ડમાં પ્રથમવાર વિશ્વના સૌથી ઊંચા 35.25 ફૂટ 27 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત મહાશિવલિંગ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે. તારીખ 26ના રોજ સવારે 8 વાગે શોભાયાત્રા ગણેશ કોર્પોરેટ હાઉસથી 100 ફૂટ હેબતપુર થલતેજ રોડ સોલા બ્રિજ પાસે એસજી હાઈવેથી નીકળી કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સ્થાપિત દેવતાઓનું પૂજન, 21 કુંડી મહારુદ્ર યજ્ઞનો આરંભ અને ત્યારબાદ સવારે 10:30 કલાકે આમંત્રિત સંતો તથા મહાનુભાવો અને આમંત્રિત મહાનુભાવોના કરમકમલો દ્વારા વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગનું અનાવરણ કરી દર્શન અભિષેક માટે ખુલ્લા મૂકવામાં આવશે. 27 ફેબ્રુઆરી મંગળવારના રોજ મહોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. અનાવરણ બાદ તારીખ 6 માર્ચ બુધવાર સુધી દરરોજ દર્શન અભિષેકનો લાભ લઈ શકાશે. બપોરે 3 કલાકે શિવકથાનો આરંભ કરવામાં આવશે. વિખ્યાત શિવકથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા જીવને શિવ તરફ ગતિ કરાવતી શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. તારીખ 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન પ્રતિદિન સવારે 8 કલાકે મહાશિવલિંગજી સન્મુખ સમૂહ રુદ્રાભિષેક કરવામાં આવશે અને પ્રતિદિન સવારે મહારુદ્ર યજ્ઞ, પ્રતિદિન સાંજે શિવકથાનું રસપાન અને સાંજે રુદ્રાક્ષ મહાશિવલિંગજીની મહાઆરતી કરવામાં આવશે. રુદ્રાક્ષ મહાશિવલિંગજીના પાવન સાનિધ્યમાં ભારત વર્ષના દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખીઓના દર્શન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સહયોગથી શ્રદ્ધાળુઓ માટે 9 દિવસ રાખવામાં આવશે. મહાશિવરાત્રિના પાવન દિવસે વિશિષ્ટ મહાપૂજા, મહાઅભિષેક, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના રોજ શિવકથામાં ધામધૂમપૂર્વક ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ અને સૌ શ્રદ્ધાળુ શિવભક્તોના સહયોગથી કૈલાસ માનસરોવર ધામ, ગણેશ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલની બાજુમાં થલતેજ એસજી હાઈવે અમદાવાદ ખાતે આયોજિત ભગીરથ શિવકથા, દર્શન અભિષેક અને મહારુદ્રયજ્ઞના ત્રિવેણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગ લેવા મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. મહાદેવના નિર્માણ માટે લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત મહાદેવની કૃપાથી થયું છે. આ ફ્રેમમાં પૃષ્ઠભાગમાં જોઈ રહ્યા છો એ 35 ફૂટ ઊંચા 27 લાખ રુદ્રાક્ષના મહાશિવલિંગનું આપ દર્શન કરી રહ્યા છો, જેનું કાલે સવારે 10:30 વાગે મહાન સંતો, નગરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓના હાથે અનાવરણ થવાનું છે. સંજીવકુમાર રાજપૂત સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ગુરુ નાનકજીના 550મા પ્રકાશ પર્વ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 2 દિવસથી ચાલી રહેલા મહોત્સવમાં નગર કીર્તન, ગતકા માર્શલ આર્ટ, ગુરુ ગ્રંથ સાહેબની પૂજા અર્ચના, ગુરુ નાનકજીના ઉપદેશો પર કીર્તન દરબાર, ધાર્મિક સત્સંગ, નિઃશુલ્ક આંખની તપાસ, બ્લડ કેમ્પ તેમજ તમામ આવનાર ભક્તો માટે મહાલંગર તેમજ કલગીધર સેવક જથ્થા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ શહેરમાં 550 વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પાવન પ્રકાશની 2 દિવસીય ઉજવણી ઉત્સાહ અને ભક્તિ દ્વારા રવિવારે સંપન્ન થઈ હતી. આ મહોત્સવના 2જા દિવસે સર્વધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા. સમી સાંજે પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને શીખ સમુદાયને સંબોધન કર્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત અને શીખ સંપ્રદાય વચ્ચે અલગ અને આગવો સંબંધ છે અને રાજ્ય સરકાર દ્વારા આ સંબંધ કાયમ રાખવા અનેક પગલાં લીધા છે. લખપત અને બેટ દ્વારકાના ઐતિહાસિક ગુરુદ્વારા નવપલ્લવિત કરવાનું પવિત્ર કાર્ય રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યું છે અને જામનગરની ઇરવિન હોસ્પિટલને ગુરુ ગોવિંદસિંહ નામ અપાયું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ કોઈ કોમ્યુનિટી હોલને ગુરુ ગોવિંદસિંહના નામ સાથે જોડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પ્રકાશ પર્વ સમિતિના કન્વીનર પરમજીત કૌર છાબડાએ જણાવ્યું હતું કે શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનકજીએ માનવતાને નવી રોશની પૂરી પાડી હતી. આ પ્રકાશ પર્વની ઉજવણીમાં અનેક લોકો સહભાગી બન્યા છે અને આ પર્વ દ્વારા માનવતાનો સંદેશ તમામ લોકોમાં ફેલાય એ જ ધ્યેય છે. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ, સંત બાબા લખાસિંહ, પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ જે હૈદર, કમિશનર જૈનુદેવન, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે સહિત સમિતિના અગ્રણીઓ, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાતમાં વસતા હજારો શીખો, હજારો સિંધી સમાજના લોકો, એ બધાની લાગણીને ધ્યાનમાં રાખીને આ પ્રકાશ પર્વ ઉજવવાનો કાર્યક્રમ ગુજરાત સરકારે નક્કી કર્યો. એમની ગુરુવાણી અને અહીંયા સત્સંગ, લંગર અને થીમ પેવેલિયનો દ્વારા લોકો એમાંથી પ્રેરણા લે અને ગુરુ નાનક દેવજીનું માનવજાત ઉપર જે ઉપકાર હતો અને એમને જે તે સમયે ધર્મ, સંસ્કૃતિ, દેશની રક્ષા અને શીખ પરંપરા અને છેલ્લે ગુરુ ગોવિંદસિંહજીએ જે બલિદાનો, ત્યાગ, તપશ્ચર્યા અને પંચ પ્યારેમાં ગુજરાતના આપણા દેવભૂમિ દ્વારકાના મખનસિંહ એમનું પણ પાંચ પ્યારામાંના એક હતા, એટલે ગુજરાત અને શીખોનો સંબંધ એ ત્યારથી છે. અને આજે આપણે ગુરુ નાનક દેવજીને યાદ કરીને આ ભવ્ય કાર્યક્રમ કર્યો છે. ખાસ આપણી વચ્ચે સુવર્ણ મંદિર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ પણ આપણી વચ્ચે છે અને શીખ સમાજ દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિકની વીવીવીટમાં આઈવીએફ ટેકનિકથી જન્મેલા 150 બાળકો તેમના પેરેન્ટ્સ સાથે હાજર રહ્યા હતા. પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિકની ત્રીજી બેબી મીટ અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી, જેમાં આઈવીએફ ટેકનિકથી જન્મેલા બાળકોના 130 માતા પિતા કે જેઓ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારના છે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં તેઓ તેમના આઈવીએફ ટેકનિકથી જન્મેલા 150 જેમાં કેટલાક બાળકો જોડકા પણ હતા, તેઓ બાળકો સાથે હાજર રહ્યા હતા. આ બાળકોમાં 1-7 વર્ષ સુધીના ઉંમરના બાળકો હાજર રહ્યા હતા, જેમના માટે મનોરંજન એક્ટિવિટી યોજવામાં આવી હતી. આ દરમિયાન એક સમયે નિસંતાન પરંતુ આઈવીએફના કારણે બાળકને જન્મ આપી ચૂકેલા પેરેન્ટ્સ ખુશખુશાલ નજરે પડ્યા હતા. ગેટ ટુગેધરના આ ક્ષણને માણવાનો સમય ડૉક્ટર અને પેરેન્ટ્સ તેમજ બાળકોને મળે તથા બાળકોની હેલ્થની માહિતી મળી શકે તે હેતુથી દર વર્ષે આ રીતનું ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવે છે. લોકોની પહેલાં માન્યતા હતી કે આઈવીએફથી જન્મેલું બાળક નોર્મલ ન હોય, પરંતુ એવું નથી. આજની બેબી મીટના બાળકોની હેલ્થને જોતાં ચોક્કસપણે કહી શકાય કે તેઓની તંદુરસ્તી અને વિકાસ બીજા બાળકો જેવો જ હોય છે. તો બાળકોની સાથે સાથે તેમના માતા પિતા સાથે પણ લીંબુ ચમચી અને સંગીત ખુરશી તેમજ બાળકો માટે જાદુના ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશે ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ માહિતી આપી હતી. આઈવીએફ વધવાના કારણોમાં ખાસ કરીને લેટ મેરેજ વધારે જવાબદાર છે. આ સાથે કરિયર સેટ કરવાનું હોવાથી બાળકનું લેટ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ફિમેલમાં તકલીફ એ ઊભી થાય છે કે 32થી વધારે વર્ષની ઉંમર થાય ત્યારે સ્ત્રી બીજની સંખ્યા ઘટવા લાગે છે, જ્યારે પુરુષમાં શુક્રાણુની સંખ્યા ઘટે છે, જેમાં સ્ટ્રેસ, તમાકુનું સેવન, મોબાઈલનો ઓવરયુઝ, વાતાવરણમાં જોવા મળી રહેલું પોલ્યુશન વગેરેથી સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે, જે કારણે વ્યંધ્યત્વનું પ્રમાણ પણ જોવા મળે છે. આઈવીએફની અંદર પણ દિવસે ને દિવસે નવા ચેન્જીસ આવશે, જેમાં લોકો આગામી સમયમાં આઈવીએફ કરાવતા પહેલાં એવું વિચારશે કે આ ભ્રૂણ સૌથી વધારે સારું કયા ડૉક્ટર બનાવી શકે છે. આઈવીએફ ટેકનિકથી 60થી વધારે વર્ષની ઉંમરની મહિલાઓએ પણ બાળકને જન્મ આપ્યા છે, પરંતુ ગાઈડલાઇનને ફોલો કરતા તેમજ મેડિક કોમ્પ્લિકેશનને ધ્યાનમાં રાખી 45-50 વર્ષ સુધીની મેડિકલી ફિટ મહિલાઓ પણ આઈવીએફ ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે. તો આ બાબતે દર્દીઓ પણ સજાગ બનતા હવે આ પદ્ધતિને કોઈ પણ શરમ સંકોચ વિના અપનાવી રહ્યા છે અને સફળતા પણ પ્રાપ્ત કરતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. આઈવીએફની સારવાર લીધા બાદ મને 2 વરદાન મળે છે ધર્મેશભાઈ તરફથી. મતલબ આ સારવારથી એ જ પુરવાર થાય છે કે ભગવાન છે આ દુનિયામાં અને મારા માટે ભગવાન ધર્મેશભાઈ જ છે, અને આ વરદાન જ છે એક જાતનું કે જે ભગવાને મને આપ્યું છે ધર્મેશભાઈના રૂપમાં. તમે લોકોને શું સંદેશ આપવા માગશો આ બાબત ઉપર, જે લોકોમાં જે વિચારતી શક્તિ હોય છે એના બાબતે શું કહેશો?
લોકો આઈવીએફની સારવાર એવી સારવાર કે જે આપણી આપણા જ બીજમાંથી આપણું બાળક જે લોકોને તકલીફ હોય બાળક પેદા થવામાં અને આપણા જ બીજમાંથી આપણું બાળક આપણને પ્રાયોગિક પદ્ધતિથી આપવામાં આવે છે તો આમાં કોઈ જ ખોટું છે નહીં અને આઈવીએફની સારવાર જે વ્યક્તિઓને સંતાનરૂપી વરદાન ના મળ્યું હોય એને ચોક્કસપણે કરાવવી જોઈએ અને પ્રથમમાં જ કરાવવી જોઈએ. એકચ્યુઅલી દરેક પેશન્ટની એક હિસ્ટ્રી હોય છે, એક વાર્તા હોય છે, એ લોકોએ ખૂબ જ તકલીફ વેઠેલી હોય છે નિસંતાનપણાની. એમના ઘણા બધા પ્રયત્નો અને અમારા પણ થોડા પ્રયત્નો બાદ એ લોકોને સફળતા મળી હોય, બાળક થયું હોય. એટલે એવરી યર અમે લોકો મળીએ છીએ, એક ખુશી શેર કરીએ છીએ. આ બચ્ચાઓને જોઈને એક એનર્જી મળે છે. બીજી વસ્તુ એ છે કે આ બચ્ચાઓના ડેવલપમેન્ટ જોઈને એ પણ ખ્યાલ આવે છે કે જે આઈવીએફથી થયેલા બાળકો હોય છે એ બિલકુલ નોર્મલ બાળકો જેવા હશે, જે આપ જોઈ શકો છો એ જ રીતે રમતા હોય છે. એમનું ઇન્ટેલિજન્સ લેવલ એવું છે, એમનું તોફાન એવું છે. એ સજેસ્ટ કરે છે કે આઈવીએફની પ્રક્રિયા એ નોર્મલ બાળકો જેવા જ હોય છે. બેઝિકલી એ બધી બાળકો માટેનું ફંક્શન છે, એટલે બાળકો માટેની બધી ગેમ્સ છે. આપણે દીપાબેન ત્રિવેદી આવેલા છે જે હોસ્ટ કરે છે, બધા બાળકોને ગેમ રમાડે છે. કાર્ટૂન કેરેક્ટર્સ છે, એ લોકો માટે મેજિશિયનનો શો રાખેલો છે. અને જે પણ મા બાપને કાંઈ પણ તકલીફ હોય તો આપણી પાસે પીડિયાટ્રિશિયન પણ અવેલેબલ છે કે એમને કોઈ પણ તકલીફ હોય તો એ આપણે એમને સોલ્વ કરી શકીએ. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બગસરા પાસેના હામાપુરા ગામે માતૃશ્રી મણિમાની 14મી નિર્વાણ તિથિએ ભવ્ય સંતવાણી યોજવામાં આવી ત્યારે 101 દીવડાની મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુરા ગામે માતૃશ્રી મણિમાની 14મી નિર્વાણ તિથિએ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સમસ્ત મણવર પરિવાર દ્વારા 101 દીવડાની મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે સત્ય ધર્મ અનુરાગ જ્ઞાન ધ્યાપક શ્રેષ્ઠ સમજણ નિજ ધર્મને ધારણ કરનાર ભક્તિ અને વૈરાગ્ય બક્ષે એ જ પ્રાર્થના કરવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે હાલ આ અવસરે ગુરુ આશીષ દેવા માટે સતનામ આશ્રમ માગનાથ પીપળીના સંત શિરોમણી સદગુરુ દેવારામ સાહેબ સાધુ સંતો મહંતોએ પધારીને સત્સંગનો લાભ આપ્યો હતો. ત્યારે બાબુભાઈ મણવર દ્વારા માતૃવંદનીય ભજનથી સૌની આંખો ભીંજવી દેતું એક લોકકરુણ માતૃત્વ ભાવભોર વંદના કરવામાં આવી હતી. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. દામનગર ખાતે ખોડલધામ સમિતિની બેઠકમાં બિનઅનામત આયોગના હેમરાજભાઈ ગજેરા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને લોકહિતની સરકારી યોજનાઓ આરોગ્ય શિક્ષણ અને રોજગાર માટે બિનઅનામત આયોગના લાભો અંગે સુંદર સમજણ આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના દામનગર ખાતે ખોડલધામ સમિતિની બેઠકમાં બિન અનામત આયોગના હેમરાજભાઈ ગજેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે ત્યારે સરકાર દ્વારા કરોડોના બજેટ જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. ત્યારે હાલ કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં શ્રદ્ધાંજલિ આપી લોકહિતની સરકારી યોજનાઓ આરોગ્ય શિક્ષણ અને રોજગાર માટે બિન અનામત આયોગના લાભો અંગે સુંદર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે, જેમાં બિન અનામત આયોગ માટે કરોડોના બજેટ અંગેના લાભો શિક્ષણ અને ધંધા રોજગાર લોન સબસિડી સહિતની આરોગ્ય વિષયક યોજનાઓના લાભ માટે અનુરોધ કરવામાં આવે છે, જેમાં બિન અનામત સવર્ણ માટે કરોડોની બજેટ જોગવાઈના શિક્ષણ આરોગ્ય રોજગાર માટે મળતા લાભો મેળવવા માટે નિયત નમૂનાઓ માર્ગદર્શિતાઓનું સરળીકરણ સાથે સમજ આપતા અનેકો અગ્રણીઓએ સરકારશ્રીની લોકહિતકારી યોજનાઓની માહિતી આપવામાં આવેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવ્યું હતું. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત
ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. एक बात नजर नाखे हाल ना मुख्य समाचार पर. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગમાં વધઘટ બદલી અને નવી ભરતીની પોસ્ટિંગમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આક્ષેપ સાથે હોબાળો. હાલ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની વધઘટનો બદલી કેમ્પ અને નવી ભરતી થઈ આવેલા શિક્ષકોના પોસ્ટિંગમાં અધિકારીઓની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જસુભાઈ પટેલે નવી ભરતીના પોસ્ટિંગ સ્થળે જિલ્લા શિક્ષણ અધિકારી સામે હોબાળો મચાવ્યો હતો. ચેરમેને વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં આશ્રમ શાળાના વધના 8 શિક્ષકો કોર્ટના આદેશ મુજબ 1.5 વર્ષથી ઓર્ડર લઈ જિલ્લામાં આવ્યા હતા. તેઓ પાસેથી પણ મોટી રકમ લઈ 1.5 વર્ષ બાદ નિયમ વિરુદ્ધ હાજર કર્યા હોવાનો ચેરમેને શિક્ષણ વિભાગ સામે આક્ષેપ કર્યો હતો. આમ સમગ્ર જિલ્લામાં ચાલતા વધઘટ બદલી ભરતી કેમ્પમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને વિશ્વાસમાં લીધા સિવાય મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી યોગ્ય તપાસની માંગ કરી છે. ગુજરાત સરકાર દ્વારા વધઘટના કેમ્પ, વધારાના હાજર કરવાના કેમ્પ અને આ બધું નાટક એમણે પોતાની ઈચ્છા મુજબ જિલ્લાના ચૂંટાયેલા ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને એની કારોબારીને વિશ્વાસમાં લીધા વગર, સમય લીધા વગર પોતાની મનસુબીથી પ્રભાવ પાડવા માટે આ કેમ્પ ગોઠવી છે. આવા કોઈ નિયમો નથી. તમે જ્યારે ચેરમેનને વિશ્વાસમાં લઈ એની તારીખ લઈ અને કેમ્પ કરવા જોઈએ, તેમ છતાં એમના પોતાની ઈચ્છાથી એટલા માટે કે પૈસા મળે અને આ જિલ્લાની અંદર લિયનના 2 વર્ષથી થયેલા હાઈકોર્ટના ઓર્ડર કરો, તમારી પાસે જગ્યા હોય તો હાજર કરો, ત્યારે 2 વર્ષ પછી જ્યારે પૂરું ઉઘરાણું થાય, પૈસા મળી જાય ત્યાર પછી એમને હાજર કરવામાં આવે ને આ લોકોને છે ને બીજા જિલ્લામાં મોકલવાની ફરજ પડે છે. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર, પૈસા કેવી રીતે ઊભા કરવા, એ પ્રકારની પ્રવૃત્તિ અત્યારે રાજ્યના શિક્ષણ નિયામકશ્રી અને એમનો આ જે બનાવેલી ટીમ છે કરી રહી છે. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. પશુપાલક નિયામક શ્રી જિલ્લા પંચાયત અમરેલી અને ઘનિષ્ઠ પશુપાલક નિયામક શ્રી દલસાણિયાની ઉપસ્થિતિમાં આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ આહાર વિહાર, રોગ પ્રતિકારક ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. ઘાસચારા ઉત્પાદન, ઉત્તમ દૂધ, સાત્વિક પશુ ઉછેર, ક્લીન મિલ્ક પ્રોડક્શન, પશુ દોહન ક્રિયા, વાતાવરણ સહિતની કાળજી અંગે સુંદર સમજ આપતા પશુ નિષ્ણાંત વક્તાઓ. પશુપાલન શિબિરમાં હજારો પશુપાલકોની વિશાળ હાજરીમાં પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ સૂચવતા નિષ્ણાંત પશુ ચિકિત્સકો ડૉક્ટર કણઝારિયા, ડૉક્ટર જયેશ મકવાણા, ડૉક્ટર ચૌધરી ગારિયાધાર, ડૉક્ટર પડિયા, ડૉક્ટર ચૌધરી સહિતના નિષ્ણાંતોએ ઉત્તમ પશુપાલન પરમાર્થ સાથે પ્રગતિનો પર્યાપ્ત પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવાની શીખ સાથે ઉત્તમ પશુપાલન વિશે સુંદર સમજ અપાઈ હતી. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર. ધાંગધ્રામાં અસ્થિર મગજના સક્ષે પાલિકાના 2 કર્મીઓ ઉપર હુમલો કર્યો. સક્ષે વાલ ખુલવાની પાઇપથી હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચી છે. ધાંગધ્રામાં ગઈકાલે સવારમાં 7 વાગ્યાની આસપાસ નગરપાલિકાના પાણીની ટાંકીની આસપાસ શંકાસ્પદ હાલતમાં શખ્સ રખડતો હતો. આથી નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવતા રાજુભાઈ કે ડોડિયા આ શખ્સની પૂછપરછ કરી હતી, પરંતુ આ શખ્સે કોઈ જવાબ નહીં આપતા ઉશ્કેરાઈ જઈ પડેલી પાઇપ ઉપાડી રાજુભાઈ ડોડિયા ઉપર હુમલો કરતા ઝપાઝપી થઈ હતી. આ સમયે ત્યાં ફરજ બજાવતા પંપમેન યાશીનભાઈજી કુરેશી ત્યાં હાજર હતા અને લોકો દ્વારા શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારે પાલિકાના બંને ઈજાગ્રસ્ત કર્મીને 108 દ્વારા ધાંગધ્રાની સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે શખ્સને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યો હતો. આમ બંને ઈજાગ્રસ્તોને સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા,
જ્યારે આરોપીને પોલીસ પહેરા વચ્ચે દવાખાનામાં સારવાર અપાઈ રહી છે. ધ્રાંગધ્રા સિટી પોલીસના પીએસઆઈ આરસી ગામિતી દ્વારા જણાવાયું હતું કે ઝડપાયેલ શખ્સ ઝારખંડ અને અસ્થિર મગજનો છે. શખ્સ પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં તેમનું નામ મુનશી શેખર હાદસા લખેલું છે અને તે ઝારખંડનો રહેવાસી છે અને તપાસ કરતા તેઓના પરિવાર પણ મળી આવ્યો હતો. તેનો પરિવાર મૂળ ઝારખંડ, હાલ અમદાવાદમાં મજૂરી કરે છે. આ શખ્સ અસ્થિર મગજનો હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સવારે 8:15 વાગે આસપાસ પોરબંદરથી સોમનાથ જતી ટ્રેન સામે જમ્પ લાવીને પુરુષે આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ ધોરાજી પોલીસ તથા ધોરાજી માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરિયાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને જરૂરી કાર્યવાહી કરીને ધોરાજીના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો. ત્યારબાદ મૃતકની ઓળખ માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરાતા ધોરાજી નજીક ટ્રેન હેઠળ જંપ લાવીને અજાણ્યા પુરુષે આત્મહત્યા કરી હોવાના બનાવનો મામલો પોલીસે આત્મહત્યા કરનાર મૃતક પુરુષની ઓળખ કરી. મૃતક યુવક ધોરાજી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા એવા ભીમશીભાઈ મારુ હોવાની વિગત, પરિવારમાં પોતે એક જ કમાણી કરનાર હોવાની અને મૃતક યુવકને સંતાનમાં 3.5 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. આત્મહત્યા કરવાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી અને હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂતવડ પાટિયા સામે જૂની ખાણસરી પાછળ આવેલા ખેતરમાં યુવકનું માથામાં ભૂતવડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ ઉપર ભૂતવળ પાટિયાની સામે જૂની ખાંડસરી પાછળ આવેલા ખેતરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ઘટના સ્થળે જેતપુર ડિવિઝન અને ધોરાજી પોલીસે કર્યો તપાસનો દોર ચાલુ. પોલીસ તપાસ કરતાં મૃતકના માથાના ભાગે ભૂતવળ પદાર્થ મારીને હત્યા કરી હોય તેવું જાણવા મળ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક કોણ છે અને હત્યા નિપજાવનાર આરોપીની હાલ શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.